હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે શ્રી રાજારામ મોહનરાય પ્રાથમિક શાળાની બહારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય મહિલાઓ છે તે આવી પહોંચી છે. કેસરી સાડીની અંદર મહિલાઓ છે તે આવી પહોંચી છે અને સાથોસાથ જે ભાઈઓ છે તે પાઘડીની અંદર જોવા મળી રહ્યા છે. બહેનો સાથે વાતચીત કરીશું. બેન શું કહેશો? લોકશાહીનો પર્વ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના અને ખાસ નોંધોએ કે પૂર્વજોએ આપેલી લડત અને એનું સન્માન અને સાથે સાથે નારી અસ્મિતા આંદોલન જેમાં નાગરિક મૂલ્યનું વધારેમાં વધારે મહત્વ અંકાય તે અર્થે ગુજરાત આખોમાં આ જ પ્રકારનો માહોલ તમને જોવા મળશે. અને 10-11 વાગ્યાના આંકડા ચૂંટણીમાં 2014ની લોકસભામાં શું કહે છે એ સૌ કોઈ જોઈ શકશે. ચોક્કસ. તો પીટી જાડેજા સહિતના આગેવાનો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો? અત્યારે આપ જોઈ રહ્યા છો મતદાનનો માહોલ કેવો છે. બહેનો દીકરીઓ કેસરિયા સાડી પહેરીને આવી છે, બરાબર છે. ક્ષત્રિય સમાજ પાઘડીઓ સાફા સાથે આવ્યા છે. આ મતદાન 7 વાગે ચાલુ થયું છે. 10 વાગ્યા સુધીનો અમારો ટાર્ગેટ છે કે 10 વાગ્યા સુધીમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય. પછી જે 18 વોર્ડમાં જે ટીમની વહેંચણી કરવામાં આવી છે એ મતદાન જે બાકી હશે મતદારયાદીમાં ચેક કરી અને જે મતદારો મતદાન મથક સુધી લેવા એને બધી વ્યવસ્થા કરવી એ બધી જવાબદારી અલગ અલગ ટીમને 10-10ની ટીમ પાડી છે એને સોંપવામાં આવી છે. એવી રીતે ગામડામાં પણ સોંપવામાં આવી છે અને અહીંયા રાજકોટમાં 18-18 વોર્ડમાં સોંપવામાં આવી છે. એટલે મતદાન અમારું 10-10:30 સુધીમાં લગભગ મતદાન થઈ જશે. પણ અમને ઐતિહાસિક મતદાન થશે. જે મતદાન 90-95% હશે જેમાં સંમેલન પણ ઐતિહાસિક બની ગયું એમ મતદાન પણ ઐતિહાસિક બનશે. ગામડાની અંદર અમારી માતાઓ બહેનો ઘરની બહાર નીકળતા હોતા નથી અને મતદાન કરતા હોતા નથી. પણ આ વખતે તમને એ પણ જોવા મળશે કે 100 વર્ષની ઉંમર હશે બા બાપુજીની તો એને પણ મતદાન મથકે લાવશે એવી પણ ગામે ગામ વ્યવસ્થા કરી છે. સંકલન સમિતિના રમજુભા જાડેજા પણ આપણી સાથે છે. રમજુભા શું કહેશો કે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ભારતની લોકશાહી માટે આ બહુ સારો પર્વ છે ચૂંટણી, અને ક્ષત્રિય સમાજ પણ એને બહુ સારી રીતે લોકશાહીમાં માને છે. એટલે આજે અમે મહત્તમ મતદાનનો જે આદેશ આપ્યો હતો એ જ પ્રકારે શાંતિપૂર્વક રીતે સવારના 7 વાગ્યાથી ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ગામડે ગામડે અને દરેક બુથમાં મતદાન કરી રહ્યા છે. એ બહુ સારી નિશાની છે, પ્રજા માટે પણ સારી નિશાની છે, દેશ માટે પણ સારી નિશાની છે. ખાસ કરીને બાપુ ભાજપ છે તે હાલ કહી રહ્યું છે કે હાલનું વાતાવરણ જોતા લોકસભા રાજકોટના ઉમેદવાર 4 લાખથી વધુ જીતી રહ્યા હોય એવું એમને લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે? આમ તો હું જ્યોતિષ નથી, એ લોકો જ્યોતિષ હોય તો મને ખ્યાલ નથી. એટલે મતદારો મતદાન કરે પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવે. પણ અમે ચોક્કસ અમારા માટે વાતાવરણ સારું છે ને ચોક્કસ હરીફાઈ છે એવું મને લાગે છે. માનું છો કે અસ્મિતાની આ જે લડાઈ છે તે ક્ષત્રિયો જીતી જશે આપને લાગી રહ્યું છે? કોઈ પણ પરિણામ આવે જીત ક્ષત્રિયોની જ થવાની છે એ નક્કી છે. કારણ કે ભારત દેશમાં જયારે ક્યારે પણ ન બન્યું હોય એવું ક્ષત્રિય એકતા આખા દેશમાં થઈ છે અને અન્ય પ્રજા પણ એમાં જોડાણી છે. અને જયારે કોઈ પણ માંગણી નથી, જયારે જાહેર જીવનમાં નૈતિક અધપતન નૈતિક ભ્રષ્ટાચાર રોકવાની વાત છે, વાણીવિલાસ રોકવાની વાત છે, મતદાન માટે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભાગ પડાવતો અટકાવવા માટેની વાત છે, એના માટેની આ લડત છે. એટલે પ્રજા પણ એને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ પરિણામ આવે જીત ક્ષત્રિય સમાજની જ થવાની છે. ચોક્કસ. તો આ હતા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના રમજુભા જાડેજા અને News18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે પરિણામ કોઈ પણ આવે પરંતુ ક્ષત્રિયોની જીત નક્કી છે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ.